तो पोरबंदर में वायु वावाजोड़ा ने लेने एलर्ट अपायो छे। कोस्ट गार्ड एनडीआरएफ वीज विभाग पुलिस सतर्क छे। दरिया कांठाना 39 गाम ने सतर्क करवामां आव्या छे। त्यारे वायु वावाजोड़ाना पगले पोरबंदर बोट एसोसिएशन प्रमुखनुं पण निवेदन सामे आव्युं छे। पोरबंदर में वावाजोड़ुं त्राटकशे तो बोट ने मोटा प्रमाण में नुकसान थई शके छे। बोट पार्किंग की क्षमता न होवाने कारणे करोड़ों नुकसान थई शके छे तेवी एक भीति सेवाई रही छे। वावाजोड़ानी आगाही थी बोट एसोसिएशन में चिंता। स्वाभाविक छे के वावाजोड़ाने पगले बोट एसोसिएशन प्रमुखनुं आ निवेदन आवी शके, कारण के अत्यारे वावाजोड़ुं जो त्राटके तो बोट पार्किंग न होवाने कारणे बोट में पण मोटुं नुकसान थवानी शक्यता। तो आ साथे टीवी 9 संवाददाता मोहित भट्ट जोड़ाई गया छे। मोहित, ओवरऑल सौराष्ट्रनी वात करवामां आवे तो अत्यारे सरकार तो सज्ज देखाई रही छे, परंतु साथे साथे अत्यारे जे निवेदनो आवी रह्या छे बोट एसोसिएशनने चिंता व्यक्त करी छे के बोट पार्किंगनी व्यवस्था न होवाना कारणे बोटने पण नुकसान थई शके छे, शुं कहेशो? સ્પષ્ટપણે કહી શકાય કે જે રીતે સંભવિત વાયુ વાવાઝોડું છે તે પોરબંદર દરિયાઈ પટ્ટીમાંથી પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, અને હવામાન વિભાગે આ આગાહી કરી છે। તેને જોતા જે મોટાભાગના માછીમારો છે તેઓ તો દરિયાથી ખેડવા માટે ગયા હતા તેઓ કાંઠે આવી ગયા છે, પરંતુ બીજી સૌથી મહત્વની વાત છે કે જે બોટ એસોસિએશન છે તેમાં જરૂરથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હું આપને પહેલા સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે પોરબંદર દરિયાના જે બંદર છે ત્યાંના દ્રશ્યો છે કે જે આપ જોઈ શકો પાર્કિંગ જો અહીં વાવાઝોડું આવે તો આ બોટોને નુકસાન થઈ શકે છે। આપણી સાથે બોટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જાદવજીભાઈ છે, તેની સાથે આપણે વાત કરીશું। જાદવજીભાઈ, શું કહેશો, એક વાવાઝોડાની શક્યતા છે અને બોટ એસોસિએશનમાં એક ચિંતા છે, કયા પ્રકારની આ ચિંતા? વાવાઝોડાની તો ચિંતા બધા દરેક વખતે માછીમારોને હોય જ છે। હમણાં પણ જે ડીપ ડિપ્રેશન જે અરબી સમુદ્રમાં સર્જાયું છે એને કારણે વાવાઝોડું પોરબંદરમાં પણ આવે એવી શક્યતાઓ અમને કલેક્ટરશ્રી દ્વારા પણ જાણ કરવામાં આવી છે, પરંતુ 9 જૂને અમારી ફિશિંગ સિઝન બંધ થઈ જતી હોય તેથી લગભગ તમામ બોટો જે બંદરની અંદર પરત આવી ગયેલ છે। પરંતુ આ પછી પણ અમારા માટે બહુ મોટો ચિંતાનો વિષય એ છે કે પોરબંદર જે બંદર છે એની પાર્કિંગ ક્ષમતા જે છે એ લગભગ 1200 જેટલી બોટોની છે, અને પોરબંદરની અંદર 2200 જેટલી આવી મોટી બોટો છે અને બીજી 2400 જેટલી નાની બોટો છે। આ બોટોને સમાવેશ કરવો અમારા માટે બહુ અઘરો પડે છે અને અશક્ય છે, છતાં પણ અમે આટલી બોટોને ગમે એમ કરીને, તમે જોઈ શકો છો કે જ્યાં અમારે બોટ ન રાખવી જોઈએ એવી એવી જગ્યાએ પણ બોટોને રાખીને અમે સમાવેશ કરીએ છીએ। જો આ વાવાઝોડું આવે અને પોરબંદર ઉપર ત્રાટકે તો બંદરમાં રહેલી બોટોને પણ ભારે નુકસાન થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે। અગાઉ 1998માં જે વાવાઝોડું આવેલું ત્યારે પણ પોરબંદરની બોટોને ઘણું નુકસાન થયેલું, ઘણી બોટો ડૂબી ગઈ હતી અને ઘણી બોટોને નાશ પણ થઈ ગયેલો છે। એ જ પ્રમાણે જો આ પણ વાવાઝોડું આવે તો અત્યારે એવો ભય અમને છે કે આ વાવાઝોડાને કારણે ઘણા બંદરની અંદર અકસ્માત થાય, બોટો ઘણી ડૂબી જાય, બોટો તૂટી જાય, ભાંગી જાય, એનો કરોડો રૂપિયાનું માછીમારને નુકસાન થઈ શકે। જો આટલો આ માછીમારીનો જે પોરબંદરની અંદર વિકાસ થયો છે, મત્સ્ય બંદર તરીકે એનો વિકાસ થયો છે, પણ મત્સ્ય બંદર તરીકે એને આ જે સુવિધા મળવી જોઈએ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ એ પૂરેપૂરું મળ્યું નથી। અમારી પાસે ખાડી અમે જેને કહીએ એવી ઘણી જગ્યાઓ અહીંયા જે ફાજલ પડી છે પોર્ટ વિસ્તારની, આ વિસ્તારમાં બંદરનો વધારો કરવો હોય, બોટ પાર્કિંગની ક્ષમતાનો વધારો કરવો હોય તો થઈ શકે વધારવી જોઈએ। વાવાઝોડું જો આવે તો કઈ રીતે નુકસાન થવાની શક્યતા છે? અહીં પાર્કિંગ ક્ષમતા ઓછી હોવાને કારણે અમારે અકળે થતા બોટો જે રાખવી પડે છે એને કારણે બોટો આ એકબીજી અથડાય અને ડૂબી જવાની પણ ઘણી શક્યતાઓ છે અને તૂટી જવાની પણ ઘણી શક્યતાઓ છે।
સ્પષ્ટપણે શિવાની જે રીતે જે બોટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે તેઓ કહી રહ્યા છે કે અહીં જે પાર્કિંગ ક્ષમતા છે તે ઓછી હોવાને કારણે અહીં અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે ને તેના કારણે એકબીજાથી એકદમ તદ્દન નજીક આ તમામ બોટો રહેલી છે. જો 60થી વધારેની સ્પીડે જો પવન ફૂંકાય તો આ બોટો છે તે એકબીજા સાથે અથડાઈ શકે છે અને જે નાની બોટો છે તે મોટી બોટ છે તે તૂટવાને કારણે તેને પણ નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. એટલે અત્યારે જે બોટ એસોસિએશન છે તેમાં ચિંતાનો વિષય એ છે કે જો જોડા માટે આભાર. તો અત્યારે તો બોટ એસોસિએશનની ચિંતા કે બોટોને નુકસાન થઈ શકે છે કારણ કે અત્યારે જ તમામ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે એલર્ટની સ્થિતિ છે અને દરિયામાં પણ એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તેને લઈને અત્યારે માછીમારોમાં પણ ચિંતા.